नमस्कार, स्वागत छे आपનું સમાચારોમાં, આપની સાથે હું છું પ્રિયંકા। ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાને લઈને ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે। પહેલા કમ્પ્યુટર ઓપરેટર અને હવે કેટલાક જિલ્લામાં તલાટી મંત્રીઓ પણ હડતાળ પર ઉતર્યા છે। એવામાં ફરી ખરીદી માટેની નોંધણી પ્રક્રિયા ટલ્લે ચડી શકે છે। ખુદ સરકારે પણ આ વાતની કબૂલાત। જ્યારે જ્યારે પણ ખેડૂતોનું કોઈ કામ હોય ત્યારે તેમાં અનેક અવરોધ ઉભા થાય। पहली ऑक्टोबर थी टेकाना भावे मगफळीनी खरीदी माटेना रजिस्ट्रेशन शुरू थया, जो कि अनेक जिल्लामां त्रण दिवसथी खेडूतोने धक्का माथे पड़ी रह्या छे। खुद अन्न अने नागरिक पुरवठा मंत्री रादड़ियाए पण पांच जिल्लामां पड़ी रहेली तकलीफोनो स्वीकार कर्यो, साथे दावो कर्यो कि त्रण दिवसमां 90,000थी वधु खेडूतो नोंधणी करावी चूक्या छे। सरकारना मते गया वर्षे 4,70,000 खेडूतोए रजिस्ट्रेशन करावी हतुं, आ वर्षे 3 दिवसमां चांकडुं 1,00,000नी नजीक छे। गया वर्षे नोंधणी प्रक्रियामां 3500 कम्प्यूटर ऑपरेटर अने तलाटी हता, जयारे हाल 2,000 जेटला कम्प्यूटर ऑपरेटर अने तलाटी कामगीरीमां लागेला छे। आ निवेदन ज कहे छे के राज्यभरमां नोंधणी प्रक्रिया साथे संकळायेल 40% कर्मचारीनी अछत छे। एज कारण छे के खेडूतोने हालाकी वेठवी पड़ी रही छे। ખેડૂતોને મુશ્કેલી ન પડે નોંધણીમાં એ માટેની તમામ પ્રક્રિયા ચાલુ છે, એટલે વીસી ગ્રામ સેવક કોઈ તલાટી હોય એને મંડળીને પણ પાસવર્ડ આપી અને જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે એક પણ ખેડૂત નોંધણી વગર ન રહી જાય, કારણ કે હજી 17 દિવસનો સમયગાળો બાકી છે અને 20 તારીખ સુધી આ પ્રક્રિયા રજાના દિવસોમાં પણ ચાલુ રાખવાની છે, એટલે કોઈ બાકી ન રહી જાય એ માટેની તમામ વ્યવસ્થા રાજ્ય સરકારે કરેલી। અગાઉ કરેલ કામગીરીનું પેમેન્ટ ચૂકવવા તથા પગાર ધોરણ નક્કી કરવાની માંગ સાથે ખરા ટાણે જ કોમ્પ્યુટર ઓપરેટરોએ બાંય ચઢાવી છે, જેના ઉકેલ રૂપે સરકારી તલાટી મંત્રીઓને કામ સોંપ્યું। જો કે ગાંધીનગર અને રાજકોટમાં તલાટી મંત્રી પણ કોમ્પ્યુટર ઓપરેટર્સની હડતાલના સમર્થનમાં નોંધણી પ્રક્રિયાથી અડકા રહ્યા। ગાંધીનગર જિલ્લા તલાટી મહામંડળે ટેકો જાહેર કર્યો। રાજકોટમાં 400થી વધુ તલાટી મંત્રી હડતાલ પર ઉતર્યા, પરિણામે જિલ્લાની 504 ગ્રામ પંચાયતમાં કામગીરી ઠપ રહી। ગ્રામ્ય વિસ્તાર ઉપર કદું વીસી અડધા થી ઉપર જિલ્લાની અંદર સૌરાષ્ટ્રમાં કામગીરીમાં લાગી ગયા, ચાલુ થઈ ગયા છે, ક્યાંય મુશ્કેલી નથી અને રજાના દિવસોમાં આ કામગીરી ચાલુ રાખવાની છે। આજે 91,000 પ્લસ ક્રોસ કરી ગયા છે 3 દિવસને અંતે, હજી સાંજે 11 વાગ્યા સુધીની એન્ટ્રીઓ પડશે, એટલે 1,00,000 ઉપરનો આજની એન્ટ્રી થઈ જશે। આ તરફ જામનગરમાં તાલુકા વિકાસ અધિકારીએ શિક્ષકોને આ કામગીરીમાં લાગી જવા આદેશ કરતા શિક્ષકો લાલકુમ થયા। જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે TDOને મળી રજૂઆત કરી સાથે કામગીરી કરવાનો ઇનકાર કર્યો, જો કે સરકાર તરફથી જયેશ રાદડિયાએ સ્પષ્ટ કર્યું કે કોઈપણ શિક્ષકની કામગીરી સોંપવાનો આદેશ નથી કર્યો। રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહન કુંડારિયાએ મગફળી ખરીદીને લઈને કેન્દ્રમાં રજૂઆત કરી। રાજકોટની મુલાકાતે આવેલા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા સાથે મુલાકાત દરમિયાન કુંડારિયાએ મગફળીની ભરતીના નિયમમાં ફેરફારની માંગ કરી। કુંડારિયાએ કહ્યું કે ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે મગફળીના વજન ખૂબ ઘટી ગયા છે, એટલે પ્રતિ બોરી 30 કિલોગ્રામના બદલે 25 કિલોગ્રામની ભરતીનો નિયમ રાખવામાં આવે। પુરવઠા મંત્રી રાદડિયાએ પણ જરૂર પડે ખેડૂતોના હિતમાં નિર્ણય કરવાની તૈયારી દર્શાવી, જો કે ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ માંગ કરી કે ભરતી ઘટાડવાની નહીં પરંતુ ઉતારામાં ઘટાડો કરવામાં આવે અને ભેજના પ્રમાણમાં વધારો કરવો જરૂરી છે। મગફળીની અંદર વજનમાં ઓછી છે, એટલા માટે ગઈકાલે હું ગામડામાં ગયો હતો, મગફળીનો હલર હાલતું હતું, ત્યાં મેં પણ મગફળી જોઈ, એટલે મને પણ એવું લાગ્યું કે ખેડૂતોની ડિમાન્ડ પણ એવી હતી ગામડાઓમાંથી કે આ વખતે જે ગયા વખતે 30 કિલો હતી આ વખતે 25 કિલો જો કરવામાં આવે તો 25 કિલો કરવામાં આવે તો મગફળી કોથળાની બારદાની અંદર સમાય જાય, 100% ખેડૂતની મગફળીની ખરીદી થઈ શકે। ભરતી 25ની કરે કે 30ની કરે કે 35ની કરે કે 50ની કરે એનાથી ખેડૂતોને કાંઈ ફરક પડે એમ નથી। સરકાર જો ખેડૂતોને હકીકત મદદ કરવા માંગતી હોય તો ઉતારાની અંદર 5% ઘટાડો કરે અને ભેજની અંદર 2% વધારો કરે, જેથી કરી એક પણ ખેડૂતનું સેમ્પલ ફેલ ન થાય અને ખેડૂતોને ધક્કા ન થાય અને તો જ ખેડૂતોને સારી મદદ કર્યા બરાબર છે। નોંધણીની માથાકૂટ અને વિલંબ વચ્ચે રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓના આંકડા સામે આવ્યા છે, જેમાં જેતપુર વિધાનસભા બેઠકના મત વિસ્તારમાં આવતા જામકંડોરણા તાલુકામાં સૌથી વધુ 7,952 ખેડૂતોની નોંધણી થઈ। જેતપુરમાં 3,263 ખેડૂતો, જ્યારે ગોંડલમાં 3,056 ખેડૂતોએ નોંધણી કરાવી। જસદણ મત વિસ્તારમાં વિછિયા તાલુકાના 3,057, જ્યારે જસદણ તાલુકાના 2,676 ખેડૂતોની નોંધણી થઈ ચૂકી છે। અન્ય તાલુકાઓની જો વાત કરવામાં આવે તો ધોરાજીમાં 919, કોટડા સાંગાણીમાં 737, પડધરીમાં 313, રાજકોટમાં 463, લોધિકામાં 241 અને ઉપલેટામાં 219 ખેડૂતોએ નોંધણી કરાવી છે।
હવે ખેડૂતોને મળશે નુકસાનની સહાય. ખેતવાડી સર્વેની કામગીરી હાલ પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યમાં સરેરાશ 134% જેટલો વરસાદ નોંધાયો. રાજ્ય સરકારે જલ્દી સર્વેની કામગીરી પૂર્ણ કરી સહાયની જાહેરાત કરી. જો કે અમદાવાદ જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. અમદાવાદ જિલ્લામાં 91,000 હેક્ટરમાં જમીનમાં સર્વે કરવામાં આવ્યો છે. જો કે 33% થી વધુ નુકસાન ધરાવતા 60,000 હેક્ટરમાં ધોલેરા, ધંધુકા, બાવળા, ધોળકા અને માંડલ તાલુકામાં નુકસાન થયું છે, જેમાં કપાસ, તલ, ડાંગર જેવા પાકોને નુકસાન થયું છે. રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી દેવાયો છે. 33% થી વધુ નુકસાની ધરાવતા ક્ષેત્રફળની આપણે જ્યારે વાત કરીએ તો એ 60,000 હેક્ટર કરતા પણ વધારે છે. સહાયનું સરકારે ડિક્લેરેશન કરી દીધું છે. તાત્કાલિક વહેલી તકે ખેડૂતોને સહાય મળે એ અમે ઈન્શ્યોર કરીશું. અમદાવાદ જિલ્લામાં 30,000 થી વધુ ખેડૂતોને વળતર મળશે, પરંતુ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડ પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે. જો કે વળતરની ચૂકવણી ઝડપથી થાય તે માટેની પ્રક્રિયા હાથ ધરાશે. સાણંદ તાલુકાનો સમાવેશ કરવામાં નથી આવ્યો, જેના કારણે સાણંદ તાલુકાના ખેડૂતોએ માંગ કરી છે કે નુકસાનનું વળતર તેમને પણ ચૂકવવામાં આવે. સાથે સવાલ કર્યો છે કે તેમને વળતર ક્યારે મળશે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જેતપુરમાં ખેડૂતો લાલ પાણીથી રડે છે. કુવાનું પાણી ખેતરમાં નાખે તો પાક બળી જાય છે, કારણ કે કુવામાં આવે છે કેમિકલનું પાણી. જેતપુરનો સાડી ઉદ્યોગ હાલ ખેડૂતો માટે અભિશાપ બની ગયો છે. જેતપુરના સાડી ઉદ્યોગ ઘણો પ્રખ્યાત છે, પણ કેમિકલ ફેક્ટરીઓના પાપે કેમિકલના મોટા તળાવ થઈ ગયા છે, જેની આસપાસ જવામાં પણ લોકો ડરે છે, કારણ કે એટલી દુર્ગંધ આવે છે. તો જેતપુર આસપાસના ગામ પણ પ્રદૂષિત બની ગયા છે. નદીઓ અને ડેમ પણ કેમિકલના પાણીથી દૂષિત છે. કેમિકલ ફેક્ટરીઓને પાણી શુદ્ધ કરી છોડવાનો આદેશ કરાયો છે, પરંતુ બેરોકટોક કોઈ નિયમ પાળ્યા વગર કેમિકલનું પાણી છોડાઈ રહ્યું છે, જેથી જમીનની સાથે પાણીના તળ પણ દૂષિત થઈ ગયા છે. ખેડૂતોના કુવામાં કેમિકલનું લાલ પાણી આવે છે. કેમિકલનું પાણી પાકમાં છોડાતા જ પાક સુકાઈ જાય છે. ભૂગર્ભ જળ છે ને, અમારે 200 ફૂટનો દાર કરો ને તો 200 ફૂટ લગન લાલ પાણી નીકળે છે. અને આજે 50-50, 60-60 ઇંચ વરસાદ પડ્યો છે, છતાંય હું તમને મારી વાડીની મોટર ચાલુ કરીને બતાવીશ કે આ પાણી હટાણે લાલ, આટલો વરસાદ વરોવા છતાંય લાલ પાણી છે. આ પ્રદૂષિત પાણી હવે ગટરો, નદી, ચેકડેમ છોડી જમીનમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેથી ખેડૂતોની મહેનત નિષ્ફળ જાય છે. વર્ષમાં હારામહારો પાક આવે, વરસાદ થયો હોય તો માંડવીનો પાક આવે, બાકી તમામ અને કપાસનો પાક આવે. જો કપાસ પાવા માંડી તો ઊભો હુકાઈ જવા માંડે છે, અને ઢોરને પાય તો બળદના લીવર બંધ થઈ જાય છે. મારે 2 બળદ મરી ગયા, ડોક્ટર બોલાવ્યા હતા કે આ પાણીથી લીવર બંધ થઈ જાય છે. જેતપુર સાડી ઉદ્યોગના સામૂહિક ફિલ્ટર પ્લાન્ટની પાછળની જગ્યામાં કેમિકલના તળાવ બની ગયા છે, જેના કારણે ખેડૂતોની 1500 વીઘા જેટલી જમીન ખરાબ થઈ ગઈ છે. ખેડૂતોએ જીપીસીપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. હવે જો આ પાણી અમારે છેલ્લે પીત અત્યારે ઘટે એમ જ છે, અને આ પાણી વાપરશું એટલે અમારે ઢોરનો ચારો પણ ફેલ જાય, ગેરુ જેવા રોગે આવી જાય, અને જે ઉત્પાદન થાય એ નાનું રહે, દાણો જે મગફળીનો છે એ નાનો રહે. ઉદ્યોગોના વિકાસની સાથે સાથે ખેતીની જમીનની જાળવણી પણ એટલી જ જરૂરી છે. તે પ્રદૂષણ નિયંત્રણ કરી કાયમી ઉકેલ આવે, સાથે ઉદ્યોગો પણ જળવાઈ રહે અને ખેતીની જમીન પણ ખરાબ ન થાય તેવા યોગ્ય ઉપાય જરૂરી છે. મુનાફ બકાલી, જેતપુર, ન્યૂઝ 18 ગુજરાતી. મોરબી હળવદની પોલીસ ચેકપોસ્ટમાં અશ્લીલ કામલીલાનો વિડીયો વાયરલ થયાનો મામલો. હળવદ પોલીસે વાયરલ વિડીયો થયાની સ્ટેશન ડાયરીમાં નોંધ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ભોગ બનનાર યુવતીના પરિવારજનોનો સંપર્ક કર્યો છે. યુવકની ઓળખ કરવા યુવતીની પૂછપરછની તપાસ શરૂ કરી છે. મોરબી એસપીની સૂચનાના પગલે હળવદ પોલીસે અજાણ્યા ઇસમને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવની સમગ્ર હકીકતના મૂળ સુધી પહોંચવા મોરબી જિલ્લા પોલીસ વડા SR ઓડેદરાએ હળવદ પોલીસને અહેવાલ રજૂ કરવાની સૂચના આપી છે. સંવાદદાતા અતુલ જોશી જોડાઈ ગયા છે વધુ વિગત સાથે. અતુલ, જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે, કઈ રીતે તપાસ કરવામાં આવશે, યુવકની કઈ રીતે શોધખોળ કરવામાં આવશે? એ ચોક્કસથી જણાવી દઉં કે જે ગઈકાલે જે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, જેમાં પોલીસ દ્વારા જે ઉભી કરેલી ચેકપોસ્ટ છે તેમાં જે અશ્લીલ વિડીયો વાયરલ થયો હતો, જેના હિસાબે જે મોરબી એસપી તરત જ હરકતમાં આવી ગયા હતા અને હળવદ પોલીસને આ વિડીયો કયા વ્યક્તિએ ઉતાર્યો છે અને જે દેખાય છે વિડીયોમાં એ કોણ છે યુવતી અને પુરુષ તેની શોધખોળ આદરી હતી. યુવતી હાલ પોલીસે
ઓળખાણ કરી લીધી છે અને તેમના પરિવારજનોનો પણ સંપર્ક કરી લીધો છે. હાલ યુવકની શોધખોળ ચાલુ છે અને મોરબી એસપીએ પણ આના મૂળ સુધી પહોંચવાની હાલ કમર કસી લીધી છે. જી જી, આભાર અતુલ આપનો તમામ જાણકારી માટે. ગાંધીનગર સરકારી બસોમાં હવેથી 75% મુસાફરોને બેસાડી શકાશે. અનલોક 5ની ગાઈડલાઈન મુજબ 75% કેપેસિટી મુજબ મુસાફરોને ભરવામાં આવશે. અત્યાર સુધીમાં 60% ભરવાની જ મંજૂરી હતી. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આદેશ કર્યા છે. હવે જે નવી ગાઈડલાઈન છે તેના પ્રમાણે 75% મુસાફરોને બસમાં બેસાડી શકાશે. સરકારી બસમાં 75% મુસાફરને બેસાડવાની પરવાનગી મળી ગઈ છે, મંજૂરી આપી દેવામાં આવી છે. અગાઉ 60% મુસાફરને જ બેસાડવાની પરવાનગી હતી. બનાસકાંઠાના ડીસામાં ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને ગાયિકા કિંજલ દવેની બેદરકારી સામે રાજ્યભરમાં રોષ જોવા મળ્યો. બીજાને નિયમો પાળવાની સલાહ આપનાર નેતાઓ અને કલાકારોએ કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા, આવો જોઈએ. સેંકડોની ભીડ, ઘોડા પર સવારી અને સેલ્ફીના સીન સપાટા. કોરોના કાળમાં નિયમોને નેવે મૂકનારા નેતાઓમાં ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ પણ પોતાનું નામ નોંધાવ્યું. ડીસાવાસીઓને કોરોનાના જોખમમાં ધકેલવાની આ શરમજનક હરકતમાં ભાજપ ધારાસભ્ય શશિકાંત પંડ્યાને મળ્યો કિંજલ દવેનો સુરીલો સાથ. અંદાજે 2000 થી વધુ લોકોની ભીડ એકત્ર કરી સરઘસ કાઢવામાં આવી અને ધારાસભ્યએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો વરઘોડો કાઢી નાખ્યો. સરઘસમાં એકઠી થયેલી ભીડમાં મોટા ભાગના લોકોના ચહેરા પર માસ્ક જોવા ન મળ્યું. પ્રસંગ ડીસાના ડેડોલનો છે, જ્યાં એક રોડનું ખાતમુહૂર્ત કરાયું. રોડ હજુ બન્યો પણ નથી એ પહેલા જ ધારાસભ્ય પોતાના રાજકીય રોડ તૈયાર કરવાની લાઈમાં સેંકડો લોકોના જીવને જોખમમાં મૂકતા જોવા મળ્યા. ન કોઈ રોકનાર, ન ટોકનાર શશિકાંત પંડ્યાએ ડીસાના માર્ગો પર ચારે તરફ પોતાની ફજેતીનો ઘોડો દોડાવ્યો. સવાલ એ છે કે આ બેદરકારી માટે જવાબદાર કોણ? આટલી ભીડ એકઠી કરી તાઇફા કરવાની મંજૂરી આપી કોણે? લોકોના જીવને જોખમમાં મૂકનારા આ નેતા પાસેથી દંડ કોણ વસૂલશે? ખુદ સત્તા પક્ષના જ ધારાસભ્યો શા માટે સરકારની અને લોકોની મુસીબતમાં વધારો કરી રહ્યા છે? જ્યારે મહાશયને પૂછવામાં આવ્યું ત્યારે પરસેવો લૂછતા લૂછતા પોતાના બચાવમાં એવા હાસ્યાસ્પદ જવાબ આપ્યા કે આ વિસ્તારના લોકોનું માથું શરમથી ચૂકી જાય. તમે જે કહો છો ભાઈ, એ તમારી વાત સાચી છે. કોઈ બદઈરાદાથી ભેગા થવું એ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કહેવાય. માસ્ક નહીં પહેરવો એ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કહેવાય. પણ મંદિરમાં આસ્થા સાથે દર્શન કરવા જવું, માસ્ક પહેરીને જવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ નથી કહેવાતો, મારું આવું સ્પષ્ટ માનવું છે. ધારાસભ્યએ પોતાની ભૂલને આસ્થા સાથે જોડીને ઢાંકવાનો પ્રયાસ કર્યો. ધારાસભ્યના મતે રોડનું ખાતમુહૂર્ત થયું ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું હતું અને એકઠી થયેલી ભીડ એ બ્રહ્માણી માતાના દર્શને આવેલી ભીડ હતી. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ આમાં બે વસ્તુ હોઈ શકે છે કે આમ જોવા જઈએ તો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કહેવાય, અને આમ જોવા જઈએ શ્રદ્ધાળુઓના ટોળા આવતા હોય દર્શન માટે, આસ્થા સાથે મંદિરે જતા હોય, તો હવે એમને કાંઈ ખદેડી તો મુકાય નહીં, તગડી તો મુકાય નહીં. એ લોકો આસ્થા સાથે આવતા હોય છે, શ્રદ્ધા સાથે આવતા હોય છે મંદિરમાં દર્શન કરવા માટે. એ વખતે મારે તંત્રને બોલાવીને લાઠીચાર્જ કરાવો કે આવું કરાવું એ મને પણ શોભા ન દે. અને જ્યારે મંદિરમાં આવતા હોય છે, મંદિરનો રસ્તો બનતો હોય છે, મંદિરમાં હવન હોય છે, પૂનમ હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓ દર્શન કરવા મંદિરમાં નહીં જાય ભાઈ ક્યાં જશે, હું એમ આપને કહું છું. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓના નેતાઓ છેલ્લા કેટલાક દિવસોમાં ખુલ્લે આમ નિયમો તોડી રહ્યા છે. ઉજવણી અને વિરોધના નામે રસ્તા પર ઉતરી કોરોનાનું સંક્રમણ ફેલાય એ પ્રકારની હરકતો ખરેખર ગંભીર છે. હવે વાત કિંજલ દવેની કરીએ. આજના દ્રશ્યો પરથી લાગી રહ્યું છે કે તેમના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે. લોકોને સલાહ આપવામાં તેઓને મજા આવે છે, પણ એ જ નિયમો પાળવામાં વાંધો આવે છે.
નેતાઓની સાથે સાથે કલાકાર પણ લાજવારૂપ હરકતો પર ઉતરી આવ્યા. ટીવીના પડદે લોકોને સુફિયાની સલાહ આપનાર કિંજલ દવે પોતે નિયમોના લીરે લીરા ઉડાવતા જોવા મળ્યા. ગામ આખાને ચેતીને રહેવાની સલાહ 6 મહિનાથી આપી રહ્યા છે, પણ કિંજલ બેન ગાયિકાની સાથે સાથે જાણે કે એક્ટિંગ પણ શીખી ગયા છે. મેળા ઉત્સવ બંધ રાખજો તહેવાર, કામ વગર નીકળો નહીં ઘરની બહાર, કોરોનાથી જીતજો. વધુ કઈ જ કહેવાની જરૂર નથી, કારણ કે પ્રજા બધું જ જાણે છે. અને જો કદાચ કિંજલ બેન પણ ઘોડા પરથી ઉતરીને પોતાની જ કહેલી આ વાતોને ફરી સાંભળશે તો તેમને પણ ભાન થઈ જશે. ખૂબ જ મોટું કર્યું છે. હે કિંજલ દવે હાથ જોડી એટલું માંગે, જોજો કોઈને આપણાથી ચેપ ના લાગે, દૂરી તમે રાખજો, હા બધાને સમજાવજો. એક તરફ સામાન્ય લોકો પાસે તંત્ર ટ્રાફિકના નિયમોના પાલનની અપેક્ષા રાખે છે, ત્યાં પદાધિકારીઓ જ નિયમનો છડેચોક ભંગ કરે છે. ઘટના છે ભાવનગરની, જ્યાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે ટ્રાફિકના નિયમ ભૂલ્યા અને હેલ્મેટ પહેર્યા વિના જ સ્કૂટર લઈને રસ્તા પર નીકળી પડ્યા. તેમણે માસ્ક તો પહેર્યું હતું, પરંતુ કદાચ એ ભૂલી ગયા કે હેલ્મેટ પણ ફરજિયાત છે. તેઓ હેલ્મેટ પહેર્યા વિના જ શહેરના રસ્તાઓ પર ફર્યા. તેમના સમર્થકો અને સિક્યોરિટી ગાર્ડ્સ પણ તેમની સાથે અન્ય ટુ વ્હીલર પર હતા. તેમાંથી એક પણ વ્યક્તિએ હેલ્મેટ નહોતા પહેર્યા. કદાચ મંત્રી હોવાથી તેમણે આમ કર્યું હશે. તેઓ હેલ્મેટ પહેરીને લોકોને સંદેશ આપી શક્યા હોત, પણ આમ ન થયું અને કાયદા ફરી એકવાર સત્તાથી દૂર જ રહ્યા. વેલકમ બેક. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મિલિટરી હોસ્પિટલમાં દાખલ થયા છે, જો કે આ પહેલા તેમણે એ કર્યું જેનો તેઓ વિરોધ કરતા આવ્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રચારની જગ્યાએ હોસ્પિટલમાં જવાની ફરજ પડી છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમનામાં કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા અને થાક હોવાથી તેમને મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરાયા. ટ્રમ્પને પહેલા તો કોરોનાની પ્રાયોગિક દવા અપાઈ હતી, પછી તેમને મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરાયા. ટ્રમ્પ મિલિટરીના વિમાનમાં સવાર થઈને સારવાર માટે પહોંચ્યા હતા, જ્યાં તેઓ કેટલાક દિવસ નિરીક્ષણ હેઠળ રહેશે. નોંધપાત્ર વાત એ રહી કે ટ્રમ્પ કદાચ પહેલી વાર માસ્ક પહેરેલા જોવા મળ્યા. કોરોના પોઝિટિવ હોવાથી તેમજ ચૂંટણીને જોતા ટ્રમ્પની આ મજબૂરી પણ હતી. આ પહેલા તેમણે એક વિડીયો જાહેર કરીને લોકોનો આભાર માન્યો, તેમજ કહ્યું કે તે ઠીક છે. I want to thank everybody for the tremendous support. I'm going to Walter Reed Hospital. I think I'm doing very well. વ્હાઇટ હાઉસનો મેડિકલ સ્ટાફ હવે ટ્રમ્પના સંપર્કમાં આવનાર લોકોને શોધી રહ્યો છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ અમારી વેબસાઇટ gujarati.news18.com પર પણ જોડાઈ શકો છો. નમસ્કાર.